ફૂગજન્ય રોગો ડુંગળીમાં કઈ રીતે ઓળખવા અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું એ વિશે થોડું માર્ગદર્શન આપો. અર્ષદભાઈ, ખાસ મેં તમને કીધું એમ કે ઘણી વખત કોન્ટ્રાવર્સી એવી ખેડૂત મિત્રોમાં થતી હોય. અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ડુંગળીના ઇસ્યુ છે, જે ડુંગળીના વાવેતર પણ ત્રણ પદ્ધતિથી થતા હોય. ખેડૂત મિત્રો ઘણા ડુંગળીનું વાવેતર ઓટોમેટિક ઓળણીથી વાવેતર બિયારણનું કરી અને એને ડુંગળી પાકે ત્યાં સુધીના પીરિયડમાં એક પ્રકારે વાવેતર થાય. બીજું એક ધરું બનાવવામાં આવે, જેને ટ્રાન્સપ્લાન્ટિંગ આપણે કરીએ, એટલે બિયારણ વાવવામાં આવે, 30-35 દિવસ પછી ધરું તૈયાર થાય અને એને ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને આપણે રોપ, જેને કહીએ, ડુંગળીનો રોપ બનાવવામાં આવે. અને ત્રીજી પદ્ધતિ કાંજી, જેને કહેવામાં આવે, નાની નાની કળી થાય એને કાંજી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે અને એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને વાવેતર કરવામાં આવે. હાલની જે પરિસ્થિતિમાં ડુંગળી ઉભી છે, એટલે બે, એક તો રોપની પણ ડુંગળી છે જે 30-35 દિવસનો ક્યારામાં ઉભી છે, અને બીજી જે ટ્રાન્સપ્લાન્ટિંગ થઈ ગયું અથવા કાંજી વવાઈ ગઈ છે અને એની અંદર ગાંઠિયા બંધાવવાની શરૂઆત થઈ ગઈ, 2-2 મહિનાનો પીરિયડ થઈ ગયો છે. આની અંદર જે એના રોગ છે, ઘણી વખત કેવું થાય, થ્રિફ્ટનું લક્ષણ મેં કીધું એમ, ઉપરની ટોચ સુકાવાનું છે. એ જ રીતના ખાસ કરીને જાંબલી ધાબાનો રોગ પડતો હોય અને એની અંદર ભૂકીસારાનો પણ રોગ ડુંગળીના ખાસ કરીને પાનની અંદર લાગતો હોય, પણ એના લક્ષણ કેવા હોય, જયારે ભૂકીસારો આવે ને તો રાખોડી કલરની ફૂગ, જેમ ધાણા જીરુમાં આ પ્રકારનો રોગ વધારે આક્રમક આવતો હોય, એ પણ ડુંગળી અંદર લાગે. અને જે જાંબલી ધાબાનો જે રોગ છે, એ ધાબા સ્વરૂપે ડુંગળીના પાન ઉપર જોવા મળતો હોય. અને આ રોગ ફૂગજન્ય રોગ છે. એટલે મારી પહેલી મેં જેમ વાત કરી હતી, થ્રિફ્ટના નિયંત્રણ માટે જયારે તમે દવાઓ છંટકાવ કરતા હોય જંતુનાશક, તો એની સાથે જયારે આ રોગની આક્રમકતા હોય, આ રોગ તમને દેખાતો હોય, તો એની અંદર ખાસ કરીને ફૂગનાશક દવાઓમાં મેનકો જેમ એક પંપની અંદર ઉપયોગ કરવી તો 35 ગ્રામ, અથવા કાર્બેન્ડાઝીમ એક પંપની અંદર 15 ગ્રામ, અથવા તો બેના મિશ્રણયુક્ત કાર્બેન્ડાઝીમ મેનકોજેબના મિશ્રણયુક્ત દવાનો આપણે ઉપયોગ કરી શકીએ, અથવા હેક્ઝાકોનાઝોલ એક પંપની અંદર 15 ml, અથવા તો ટેબ્યુકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓનો જો સ્પ્રે સાથે સાથે કરવામાં આવે, તો આ પાનની અંદર જે ધાંબલી ધાંબાનો રોગ પડે અથવા તો પાનની ટોચ સુકાય ફૂગજન્ય રોગને લીધે, એનું પણ સારું એવું નિયંત્રણ આપણે આનાથી કરી શકીએ. તો આ એક રોગ ખાસ કરીને ઉપરના પાનની અંદર આવતા રોગ છે. હવે બીજી ઘણી વખત વસ્તુ એવી બનતી હોય કે એના કંદની અંદર પણ રોગ આવે. રોગ શબ્દ વાપરું છું, જીવાતની વાત નથી હજી કરતો. તો એની અંદર પણ ફૂગના લીધે કાંદાની જે ખાસ કરીને ગાંઠીઓ છે ડુંગળીનો, એની અંદર સડાનો રોગ જે પેદા થતો હોય, એને ડુંગળીના મૂળનો સડો આપણે એ તરીકે ઓળખીએ ગુજરાતીમાં, દેશી ભાષામાં ખેડૂતો વાત કરે તો, એના માટે પહેલી પ્રાથમિકતા એ છે, જે પણ આ રોગ જમીનજન્ય રોગ છે, તો ખાસ ડુંગળીનું એકના એક વિસ્તારમાં એટલે એકના ક્ષેત્રમાં જે વાવેતર થાય એના માટે પાક ફેરબદલી સૌથી મોટું જો કોઈ નિયંત્રક હોય તો પાક ફેરબદલી છે. એટલે ખેડૂત મિત્રોને પહેલી ભલામણ કે એકની એક જમીનમાં પાક ન વાવતા જો પાકની ફેરબદલી કરવામાં આવે તો ખૂબ સારું એવું નિયંત્રણ આના માટે મળી શકે. ધરુમાં જ્યારે આપણો રોગ ઊભો છે અને એને જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને વાવીએ છીએ, તો ધરુને જે આપણે એનો રોપ ઉપાડીએ છીએ એને 15-20 મિનિટ ખાસ કરીને ફૂગનાશક દવાઓ કાર્બેન્ડાઝીમ અથવા મેનકોજેબ અથવા મિશ્રણયુક્ત દવાના દ્રાવણમાં બોળી 15 મિનિટ, અને એની સાથે જંતુનાશક દવા પણ તમે ઉપયોગ, બેનું મિશ્રણ બનાવી એમાં બોળી અને 15 મિનિટ પછી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, તો પણ ઘણા બધા રોગ અને જીવાત સામે પણ નિયંત્રણ મળી શકે. અને ઉપરથી મેં અગાઉ વાત કરી એમ સ્પ્રે તરીકે આપણે ફૂગનાશક દવાઓ એના કારગતની અંદર ખાસ નીવડી શકીએ.